વેલકમ ટુ મિડ ડે ન્યૂઝ. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆતમાં કરી નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી પામતા પીઢ દલિત આગેવાન રમણલાલ વોરા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રજૂ થયેલા પ્રસ્તાવને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનું શીઘ્ર અનુમોદન મળતા સર્વાનુમતે વરાયા સ્પીકર. સાંસદ દ્વારા મંજૂર થયેલા જીએસટી ખરડાને અનુમોદન આપવા માટે ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર આજથી શરૂ. સ્પીકરની વરણી બાદ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ ઠરાવ સાથે પહેલા દિવસે ગૃહ રહેશે મોકૂફ. જીએસટીનું કામકાજ કાલે હાથ ધરાશે. શહીદની કુરબાનીનું સ્મરણ જનમાનસમાં તાજું કરાવવા માટે યોજાયેલી તિરંગા યાત્રામાં ભાગ લેવા અમદાવાદ આવ્યા ભાજપ આગેવાન લાલકૃષ્ણ અડવાણી. ગાંધી આશ્રમ પહોંચી બાપુ વંદના બાદ અડવાણીએ શાળાના બાળકો સાથે કર્યો દેશભક્તિનો ભૂલતો સંવાદ. મહીસાગર નદીમાં ઉપરવાસનું પાણી આવતા કડાણા ડેમના તમામ 17 દરવાજા 4 ફૂટ સુધી ખોલવાની નોબત આવી. પંચમહાલ અને ખેડા જિલ્લાના અનેક ગામડાઓને મહીસાગરના પૂરથી રાત દિવસ સાવચેત રહેવા અપાયું એલર્ટ. ગલતેશ્વર સાવલી વચ્ચેનો પુલ ડૂબ્યો. મુશળધાર પાણી વરસે તેવા કાળા ડિબાંગ વાદળ આકાશમાં છવાતા ભારે વરસાદનો બીજો રાઉન્ડ મેળવશે ગુજરાત. સાબરમતી અને મહીસાગર નદી બે કાંઠે છલકાતા સાબદુ બન્યું તંત્ર. જન્માષ્ટમી તહેવારમાં લોકમેળાની મોજ વખતે વરસાદ બનશે કદાચ વિઘ્ન. શ્રાવણ માસના સોમવારે સોમનાથમાં શિવભક્તોનો મહેરામણ ઉમટતા ભોળાનાથના દર્શન માટે ભરોઢિયેથી લાગી લાંબી કતાર. ગુજરાતભરમાં શિવાલયમાં ભક્તિનું વાતાવરણ બંધાતા સહેજે બોલી જવાય છે સત્યમ શિવમ સુંદરમ. સમાચાર જોઈએ વિગતવાર. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં રાજ્યના વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીરની હાલની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મંડળ પ્રધાનમંત્રીને રાજ્યની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. આ મંડળમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના ધારાસભ્ય, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, નેશનલ કોન્ફરન્સના નેતા સહિત કેટલાક ધારાસભ્યો પણ સામેલ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અફઘાનિસ્તાનના કાબુલમાં નવા પ્રકારથી તૈયાર કરાયેલા સ્ટોર પેલેસનું ઉદઘાટન કર્યું હતું. દિલ્હીના સાઉથ બ્લોકથી વિડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની પણ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને હતા. મહત્વનું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતનો ઘણો મોટો ફાળો છે. અફઘાનિસ્તાનમાં $2 બિલિયનના કામો ભારતના સહયોગથી ચાલી રહ્યા છે. ગત વર્ષના ડિસેમ્બર માસમાં પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનની નવનિર્મિત સંસદ ભવનનું ઉદઘાટન કર્યું હતું, જેના નિર્માણમાં પણ ભારતનો ફાળો હતો. ગુજરાત વિધાનસભાનું બે દિવસના ટૂંકા સત્રની શરૂઆત અધ્યક્ષ તરીકે રમણલાલ વોરાની વરણી સાથે થઈ હતી. ગૃહની બેઠક મળતા જ દલિત સમાજના પીઢ આગેવાન રમણલાલ વોરા માટેનો પ્રસ્તાવ વિજયભાઈ રૂપાણીએ રજૂ કર્યો હતો, જેનો વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તુરંત અનુમોદન આપતા સર્વાનુમતે સ્પીકરની વરણી થઈ હતી. ઉપાધ્યક્ષ માટે ભાજપ તરફથી ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરે ફોર્મ ભરેલું છે, જેના નામની દરખાસ્ત ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તરફથી રજૂ થયા બાદ ગૃહમાં વાતચીત ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આખો દિવસ તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે સવારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ જરા યાદ કરો કુરબાની તિરંગા યાત્રા અંતર્ગત નાંબાપુરા શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું. भी लोग दुखी हैं उससे और इसलिए उसका मन पर असर ये होना चाहिए कि हम कहीं पर भी दलितों पर अन्याय होने नहीं देंगे और ये संकल्प लेकर के ही यहाँ से सभी लोग जाएं. ये मैं भी चाहूँगा और मैं और मेरी पार्टी के साथ जुड़े हुए सभी लोग वे भी પૂરી દેર ઇસ બાત કી ચિંતા કરે.
पंचमहाल जिल्ला में महिसागर नदी पर आवेला कडाणा डेम में आश्रे 4 लाख क्यूसेक पानी छोड़ाई रू है। शहरा अने गोधरा तालुकाना 18 गामडा तथा खेड़ा 11 गामों ने रात दिवस सावचेत रहू अलर्ट अपाय कांठे वहती नदी वहण की दूर रह कांठा विस्तार में खेतीवाड़ी करता ने चेतवनी अपाई है। तो मामलतदार तलाटी और सरपंच सहित लोगों ने कामन स्थल नहीं छोड़वा कहवायु। पंचमहाल खेड़ा जिला में महिसागर नदी ज्यां प्रवेश करे स्थले गलतेश्वर नजीक आवेलो पुल पर पानी फरी वळवानी तैयारी थता वाहन व्यवहार रोकी देवामां आव्यो छे। अमदावाद लुणावाड़ा हाईवे पर आवेलो हांडोड पुल पण पूर में डूबी गयो छे। साबरकांठा जिला में 15 दिवस विराम बाद मेघराजाए फरी आगमन कर्यु छे। गत मोड़ी सांज थी झरमर झरमर वरसाद पड़ी रह्यो छे, जेमां विजयनगर में 1.5 इंच अने हिम्मतनगर में 1 इंच वरसाद पड़्यो हतो। राजस्थान में मुशळधार वरसाद ने कारण जोटाणा गामनु तळाव तूट्यु छे, जेने कारण साबरमती और आसप नदी में जलस्तर वध्यु छे, जेमां 3 व्यक्तिओ फसाया हता, जेमनु सफल रेस्क्यू करायु हतु। आ तरफ यात्राधाम अंबाजी में पण वरसाद थयो हतो, वीजळीना कड़ाका साथे सारो वरसाद थता खेडूतोए राहतनो श्वास लीधो हतो। दांता आसपासना जंगल प्रदेश अनेक टेकरीओ धरावतो होवाथी तेना ढोळाव उपरथी वहेता झरणा भारे वरसादमां संजीवनी बनी मनोहर दृश्य सर्जी रह्या छे। गुजरात विधानसभा 2 दिवस टूंका सत्र की आज से प्रारंभ थयो हतो अने अध्यक्ष तरीके रमणलाल वोहरा की वरणी थी है। आ मुद्दे वधु माहिती आपवा माटे आपणी साथे जोड़ाया छे मेहुल झाला। मेहुल भाई, गुजरात विधानसभा 2 दिवस सत्र आज प्रथम दिवस हतो, शू मुख्य कामगिरी थी है आज दिवस में? जी बिल्कुल, जे रीते आजथी 13मी विधानसभा सत्र मात्र 2 दिवस टूंका समयगाळा माटे मळ्यु छे, त्यारे नवनिर्वाचित मुख्यमंत्री विजय रूपाणी अने उप मुख्यमंत्री नितिन पटेल की उपस्थिति में सदन में लगभग 12 वाग्ये विधानसभा सत्र की पहली बैठक मिली थी। शुरुआत में मुख्यमंत्री विजय रूपाणी रमणलाल वोरा विधानसभा अध्यक्ष तरीके ना नाम ने प्रस्ताव मूक्यो हतो, अने नितिन पटेले पण એમણે અનુમોદન આપ્યું હતું, એટલે એક રીતે સમર્થન કરતા વિરોધ પક્ષે પણ સમર્થન કરતા સર્વાનુમતે વરણી થઈ છે રમણલાલ વોરાની વિધાનસભા અધ્યક્ષ પદે, અને જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે સંભોજી ઠાકોરની પણ સર્વાનુમતે વરણી થઈ છે। એક વાત છે કે મહેન્દ્રસિંહ ભારૈયાએ ચંદ્રિકાબેન ભારૈયા જે કોંગ્રેસના વિધાનસભ્ય છે એમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મહેન્દ્રસિંહ વાઘેલાએ સમર્થન કર્યું હતું, પણ સર્વાનુમત અને બહુમત જોતા શંભુજી ઠાકોરે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની બાજુમાં જ એમનું સ્થાન વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કર્યું છે। એક્ઝેક્ટ 12 વાગે શરૂ થયેલા વિધાનસભાના સત્રના પહેલા દિવસના લગભગ 1.25 કલાકના કાર્યકાળ બાદ આટલી જ ગતિવિધિ થઈ હતી, અને ત્યારબાદ બરાબર 12 વાગે 52 મિનિટે 1.25 કલાકનો બ્રેક પાડવામાં આવ્યો છે। હવે પછીની જે કાર્યવાહી છે એ સદગત પ્રમુખ સ્વામી મહારાજ જે અક્ષરવાસી થયા છે એમના સહિત લગભગ પૂર્વ જે વિધાનસભાના સદસ્ય રહ્યા છે એમને એક શોક પ્રસ્તાવ શોક ઠરાવ પસાર કરવામાં આવશે। ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની આજના પહેલા દિવસની કાર્યકાળ જે પહેલા દિવસનો જે સમય છે એમને વિરામ આપવામાં આવશે, અને આવતીકાલે લગભગ 2 થી 4 જેટલા બિલ ઉપર ગુજરાત વિધાનસભાનું બીજા દિવસનું અને અંતિમ દિવસ સત્ર જે આવતીકાલે સવારે 8 વાગ્યાથી મળશે તેમાં લગભગ 4 જેટલા પ્રસ્તાવ ટેબલ પર મુકાશે, અને એ પ્રસ્તાવ પસાર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે, જેમાં જીએસટી છે એ સૌથી મહત્વનો પ્રસ્તાવ છે જેના ઉપર લાંબી ચર્ચા થાય, અને શક્ય છે કે આ મુદ્દે ગૃહમાં થોડો એક તરફ સંતોષ ની વાત હોય તો બીજી તરફ ક્યાંક અસંતોષ ની ભાવના પણ વ્યક્ત થઈ શકે છે। જી મેહુલભાઈ, માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર। તો વિધાનસભાના આજના પ્રથમ સત્રમાં જે મુખ્ય નિર્ણયો લેવા તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી થઈ ચૂકી છે, રમણલાલ વોરાની વરણી થઈ ચૂકી છે, કાલના દિવસમાં જીએસટી સહિત અન્ય 4 વિધેયક રજૂ થાય તેવી શક્યતા છે।
સમાચારમાં આપણે આગળ વધીએ. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોનો મહાસાગર છલકાયો હતો. પ્રાતઃ આરતીમાં ભગવાન ભોળેનાથના દર્શન કરી ભક્તો સોમનાથ મંદિરમાં શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોવાથી તમામને દર્શનનો લાભ મળે તે માટે મંદિર પરિસરમાં LED સ્ક્રીનની પણ ખાસ વ્યવસ્થા ગોઠવી છે. વહેલી સવારથી જ લાંબી કતારોમાં દર્શનાર્થે આવેલા ભાવિકોમાં હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. પવિત્ર શ્રાવણ માસમાં શિવની ભક્તિમાં ભક્તો ઓળઘોળ બન્યા છે ત્યારે સાબરકાંઠાનું વિરેશ્વર મહાદેવ મંદિર અલગ જ અનુભવ કરાવે છે. વિજયનગર તાલુકાના કાલાવણ ગામે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલું વિરેશ્વર મહાદેવ મંદિરના દર્શનથી રોમ રોમ પ્રસન્ન થઈ જાય તેવું છે. આવો નિહાળીએ પ્રાકૃતિક સૌંદર્યને અને દર્શન કરીએ દેવના દેવ મહાદેવને. બધા જ દેવી દેવતાઓમાં શિવનું નિરંજન સ્વરૂપ અલગ જ છે અને આવું જ એક નિરંજન સ્વરૂપ બિરાજે છે સાબરકાંઠા જિલ્લાના પ્રાકૃતિક પરિવેશથી હર્યાભર્યા બનેલા વિજયનગર તાલુકામાં આવેલી અરવલ્લીની ગિરિકંદરાઓમાં. દ્રશ્યમાં નજરે પડી રહેલું આ સ્થળ છે વીરભદ્રની તપોભૂમિ. આ એ જ વીરભદ્રની તપોભૂમિ છે જેણે ભોળાનાથની આજ્ઞા વિના દક્ષ પ્રજાપતિને હણ્યા હતા ત્યારે કુપાયમાન થયેલા ભોળાનાથે વીરભદ્રને શાપ આપ્યો હતો. શાપિત થયેલા વીરભદ્રએ આ સ્થળે આવીને શિવની અખંડ આરાધના કરી ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા ત્યારે ભોળાનાથે પોતાનું પ્રગટ સ્વરૂપ બતાવીને વીરભદ્રને શાપમાંથી મુક્ત કર્યો હતો. બસ ત્યારથી જ આ સ્થળે બિરાજ્યા છે વીરેશ્વર મહાદેવ. અમને આ સ્થળ બહુ સરસ ગમેલું તો અમને આ દર્શન કરવા જેવું સ્થળ લાગ્યું અને બહુ સરસ મજાનું સ્થળ છે. કુદરતી સૌંદર્ય પણ સારું છે. વીરેશ્વર મહાદેવ આ જંગલ વિસ્તારમાં બિરાજ્યા હોવાથી અહીંના આદિવાસી લોકોમાં પણ તેઓ ખાસ આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. ડુંગરો ઝરણા હરિયાળી સાથેના અડાબીડ જંગલો શિવભક્તોને એક અનોખા આનંદની અનુભૂતિ કરાવે છે તો અહીંના વાતાવરણમાં જ જાણે જાદુ છે. ભક્તો અહીં આવી એક અનોખી ભાવદશામાં ખોવાઈ જાય છે ત્યારે વીરેશ્વર મહાદેવની કૃપા પામેલા ભક્તો શ્રાવણ માસમાં તો અહીં અચૂક આવે જ છે. અંદર પાણીનું ઉમરામાંથી પાણી કુદરતી ચાલુ રહે છે. મોટી ઝરણું છે અંદર. અમને ચમત્કાર બહુ મોટો લાગે છે. અહીં શિવ સ્વરૂપ ગંગાજી પણ પોતાનું પ્રગટ સ્વરૂપ બતાવે છે. શિવ મંદિરની પાછળ આવેલા ડુંગરોમાં આવેલા એક ઉમરાના વૃક્ષના મૂળમાંથી છેલ્લા હજારો વર્ષથી ગંગાજી અસ્ખલિત વહી રહ્યા છે. અહીં વહેતા અનરાધાર ઝરણાના પાણીને ભક્તોને પીરસવામાં આવતા પ્રસાદમાં વાપરવામાં આવે છે. બારો માસ ઝરણા ચાલુ રહેતા હૈ, દુષ્કાળ મે ભી ઝરણા ચાલુ રહેતા હૈ. ઉદમ્બરે ગંગા ગુપ્ત ગંગા કહેલાતા હૈ. પાણી સબ પીતે હૈ, રસોઈ મે વાપરતે, પૂજા મે વાપરતે. અહીંના લોકોના મતે છપ્પનિયા કાળમાં પણ આ ઉમરાના વૃક્ષમાંથી નીકળતા ગંગાજી વિમુખ થયા નહોતા અને એવા ગુજારા કાળમાં પણ આ વિસ્તારના લોકો પશુ પંખીઓની તરસ છપાવી તેમને ચૈતન્ય બક્ષ્યું હતું ત્યારે સ્વર્ગીય અનુભવ કરાવતા મંદિરની માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ ગુજરાત બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ શિવના આ પ્રાકૃતિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દૂરદર્શન સમાચાર માટે સાબરકાંઠાથી દેવ ગોસ્વામીનો રિપોર્ટ.
तो आ तरफ मोरबी नजीक रतन टेकरी पर आवेला जडेश्वर शिवालय की गणना आ पंथकना सौथी प्राचीन मंदिर तरीके थाय छे। निर्जन विस्तार में टेकरी पर बिराजमान शंकर भगवान आ मंदिर किलेबंद इमारत में रखाय जे दर्शावे छे के साधना करवा मांगता शिवभक्त तथा साधु संत अहीं रोकाता होवा जोईए। श्रावण मासना दरेक सोमवारे अहीं लोकमेळो योजावानी परंपरा जाडेजा राजवीओना समयथी चाली आवे छे। जामनगर तथा मोरबीना राजवी परिवार आ शिवालय साथे संकळायेला रह्या छे। लोकमेळानी श्रावणी सोमवारथी शुरू थयेली मौज जन्माष्टमीना तहेवार सुधी चाले छे। છેલ્લા ઘણા વર્ષોથી અમે જડેશ્વર મંદિરે અહીંયા દર્શન કરવા આવી છીએ। દાદા સ્વયંભૂ દાદા છે ને મંદિરમાં દર્શન કરવાથી અદ્ભુત શાંતિ મળે છે અને દર શ્રાવણ મહિનાના દર બીજા સોમવારે અહીંયા મોટો મેળો ભરાય છે જેમાં લાખો માણસો આવે છે અને દાદાના દર્શન કરે છે અને મેળાનો લાભ લે છે। રતન ટેકરી છે, રતન ટેકરી ઉપર એક જડેશ્વર એટલે કે શિવાલય છે। એ શિવાલયમાં આ રાજવી ગયા જન્મની અંદર ભગા ભરવાડ તરીકે હતા અને એની તુંબલીની અંદર અરણીનો છોડ ઉગેલો છે। જે અરણીનો છોડ હલે છે એટલે રાજવીનું માથું દુખે છે, પણ જો આપણે જઈ અને સુરક્ષિત કરીએ તો માથાનો દુખાવો 100% દૂર થઈ શકે। એટલા માટે થઈને એ રાજવી અહીંયા આવી અને એ અરણીનો છોડ કઢાવ્યો અને બાજુમાં જ એને શિવાલયની સ્થાપના કરી એને આજે પણ રાવણેશ્વર તરીકે આપણે ઓળખીએ છીએ। સરહદી જિલ્લો કચ્છ માત્ર તેના રણ વિસ્તારને લીધે જ નહીં પરંતુ હવે સીડલેસ લીંબુની ખેતીને લઈને પણ ઓળખવા લાગશે। ઓછા પાણીને કારણે કચ્છમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે ત્યારે આ ખેતીમાં હવે સીડલેસ એટલે કે બીજ વગરના લીંબુની ખેતીનું પ્રમાણ વધ્યું છે। પ્રસ્તુત છે ખાસ અહેવાલ। લીંબુનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં તો થાય છે પરંતુ આયુર્વેદ પ્રમાણે પણ લીંબુનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે। કચ્છમાં જ્યાં સિંચાઈની સગવડો ઓછી છે ત્યારે ખેડૂતોએ હવે થાઈ સીડલેસ લીંબુનું વાવેતર કર્યું છે। આ ફળની ખાસિયત એ છે કે તેમાં બીજ તો નથી જ હોતા, સાથે જ તે સામાન્ય લીંબુ કરતાં કદમાં મોટું હોય છે અને તેમાંથી રસ પણ ભરપૂર માત્રામાં મળે છે। આ લીંબુનો બજારમાં પણ વેલ્યુ વધી રહ્યું છે અને આ લીંબુમાં એક તો સાઈઝ મોટી છે, રસ વધુ નીકળે છે, પછી આ લીંબુની વેરાયટીની ખાસિયત એ છે કે એ લીંબુ લેવા માટે કંપનીઓવાળા, સાબુ બનાવવાવાળા, જ્યુસ બનાવવાવાળા, શેરડી રસવાળા વગેરે વગેરે જે મોટા છે એ બધો એ જ લીંબુ લેવાની કરે છે કે આ લીંબુની અંદર એક તો બીજ નથી, રસનું પ્રમાણ વધારે છે, ખટાશ પણ બરાબર છે, જેના લીધે આ લીંબુની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે અને અન્ય લીંબુની સરખામણીએ આનો પાક ઉનાળાના સમયમાં પણ લઈ શકતા હોવાથી ખેડૂતોને આના ઊંચા ભાવ પણ મેળવવાની ક્ષમતા આ લીંબુની વેરાયટી પોતાની પાસે રાખે છે। એક સાથે 4-5 ઝુંખામાં આ લીંબુ થાય છે, બજારમાં પણ આ લીંબુની માંગ વધારે છે। તેમાં રસની માત્રા વધુ હોવાથી હોટલ્સ, કોસ્મેટિક બનાવતી કંપનીઓ અને વિવિધ કેમિકલ્સ ઉદ્યોગમાં પણ આ પ્રકારની લીંબુની માંગ વધુ છે। ઓછી મહેનતે મબલક ઉત્પાદક આપતો આ પાક ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ છે। હું આ લીંબુ લેવા માટે આવ્યો છું, ઓલા દેશી લીંબુ કરતા આ 3 ગણા સારા છે અને માર્કેટની અંદર પણ આનો વેલ્યુ બહુ સારો છે। ડ્રીપ પદ્ધતિથી થાઈ સીડલેસ લીંબુનું ઉત્પાદન સરળતાથી કરી શકાય છે। અત્યારે તો કચ્છમાં ખેડૂતો આ પદ્ધતિ તરફ વળી રહ્યા છે, પરંતુ તેની ગુણવત્તા અને ફાયદા જોતા આગામી સમયમાં થાઈ સીડલેસ લીંબુનું ઉત્પાદન અને માંગ બંને વધે તેવી શક્યતાઓ છે। કૌશિક કાંઠેચા, દૂરદર્શન સમાચાર, કચ્છ। સુરતવાસીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે આ વખતે પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટીની મૂર્તિ બનાવવા માટે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે। પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત અને વડોદરામાં માટીની પ્રતિમા બનાવવા માટે મૂર્તિકારોને વિશેષ તાલીમ આપવામાં આવી છે। સુરતમાં રાજ્ય સરકારે મહિલાઓને પગભર કરવા માટે માટીની મૂર્તિ બનાવવાનો હુન્નર આપ્યો છે। શહેરની 50 મહિલાઓએ વિનામૂલ્યે મૂર્તિ બનાવવાની તાલીમ લીધી હતી, જેમને મહિનાના વેતન રૂપે રૂપિયા 3,000 પણ આપવામાં આવ્યા હતા। આ મહિલાઓએ 60 જેટલી માટીની ગણેશજીની મૂર્તિ બનાવી છે, જેનો ઉપયોગ ગણેશોત્સવની ઉજવણીમાં કરાશે। એને રોજગારી મળી છે અને આ તદ્દન ઇકો ફ્રેન્ડલી છે, એને વિસર્જન કરવા માટે કોઈ નદી કે તળાવમાં જવાની જરૂર નથી, આપણે ફક્ત એક ડોલ કે એક ડ્રમની અંદર પણ આપણી મૂર્તિઓ વિસર્જન કરી શકીએ, જેના લીધે વાતાવરણમાં પણ કોઈ પ્રદૂષણ
થતું નથી. એક મહિનાની ટ્રેનિંગમાં અમે અત્યારે બે મહિનાથી મહેનત કરે છે, તો બે મહિનાથી અમે 60-એક જેવી મૂર્તિઓ તૈયાર કરી દીધી છે. બનાસકાંઠા જિલ્લાના બક્ષુભાઈ મીરે અશ્વની જાત પારખવામાં મેળવેલી નિપુણતાને કારણે રાજ્યભરમાં નામના મેળવી છે. પેઢીઓથી અશ્વપાલનનો વ્યવસાય કરતા બક્ષુભાઈ ન માત્ર ગુજરાત જ પરંતુ અન્ય રાજ્યોની પોલીસને પણ અશ્વ આપે છે. તેમણે 2000થી વધુ અશ્વ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની પોલીસને આપ્યા છે. પેઢીઓના વ્યવસાયને કારણે બક્ષુભાઈ અશ્વપાલનમાં નિષ્ણાત બન્યા છે અને તેથી જ અશ્વની જાત સાથે તેમના રોગ કે કોઈપણ તકલીફ વખતે બક્ષુભાઈનો સંપર્ક કરાય છે. બધા રાજામાંથી મારી પાસે ઘોડા ખરીદવા આવે છે અને સારા સારા ઉદ્યોગપતિ રાજા મહારાજા બી મારી જોડે ખરીદવા આવે છે. ઘોડાનો મારા બાપ દાદાનો વર્ષાકત અશ્વદાગરનો ધંધો વર્ષાકત 3 પેઢીથી ચાલુ છે અને અત્યારે બી કરું છું. કેટલા ઘોડા અત્યાર સુધી ગુજરાત પોલીસને આપ્યા? અત્યાર સુધીમાં ગુજરાત પોલીસમાં અમે 1500-2000 ઘોડા આપ્યા છે. ગુજરાત પોલીસ તરફથી મોટા અધિકારીઓ પાસે જઈને બી એમની મુલાકાત કરાવી અને એમના ઘોડા લેવામાં ખરીદ કરવામાં અમે અત્યારે રસ ધરાવીએ છીએ અને એમના ઘોડા પોલીસ ખાતાની અંદર સારી કામગીરી બજાવવામાં અમને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી એવી અમારી. કેટલા ઘોડા ગુજરાત પોલીસને આપેલા? ગુજરાત પોલીસને આશરે અમને 1500-2000 ઘોડા આજ સુધી આપેલા છે અમને ગુજરાત પોલીસને અને સારી સારી મેડલ પ્રાપ્ત કરેલા છે ઘોડાઓ. ગુજરાત પોલીસના જે ઘોડા બક્ષુભાઈને આપેલા છે એ આજે મેડલ પ્રાપ્ત કરી ગુજરાતમાં નામ ધરાવે છે ઘોડાઓ. પોલીસમાં ઘોડાઓને ખરેખર પૂર્તિ કરવા માટે અને સારી સારી ઓલાદો પોલીસમાં લાઈન આપનાર આ એક પરિવારનું બહુ જબરદસ્ત કામ અનેક વર્ષોથી ચાલી રહ્યું છે. અમારા પરિવાર સાથે તો બક્ષુભાઈ સંકળાયેલા જ છે. ધીરે ધીરે હું આપને એમ પણ કહી શકું કે અમદાવાદ, સુરત, બરોડા આ બધા મોટા શહેરોમાં પણ અનેક લોકોને આના પ્રત્યે, આ જાનવર પ્રત્યે પ્રેમ થાય અને અશ્વપાલન જે આપણી એક વર્ષો જૂની, પેઢીઓ જૂની આપણી પરંપરા હતી એમાં અનેક લોકોને જોડી રહ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવના વહીવટતંત્રમાં નોકરી માટે અનામતનો અમલ કરવામાં ફક્ત સ્થાનિક ઉમેદવારનો સમાવેશ કરવો તેવી લોકલાગણી ત્યાં વસતા યુવાનોમાં ફેલાતી જાય છે. ભારતીય જનતા પક્ષનું દમણ એકમ પણ લોકલાગણીની સાથે હોવાથી રાજકીય દ્રષ્ટિએ પણ સક્રિય આગેવાનો પોતાનો ધારાસભ્ય તથા સાંસદનો સંપર્ક કરી યોગ્ય ફોરમમાં આ વાત ઉઠાવવાનું દબાણ કરી રહ્યા છે. યુથ એક્શન ફોર્સના આગેવાનોને મળેલી ખાતરી પ્રમાણે ભાજપ કોર કમિટીની 23 ઓગસ્ટના રોજ યોજાનાર બેઠકમાં દીવ દમણમાં ફક્ત સ્થાનિકને નોકરી આપવાનો મુદ્દો ઉઠાવાશે. સંસ્કાર નગરીનું બિરુદ પામેલા વડોદરામાં સમાજસેવાના અનોખા પ્રકાર તરીકે ફૂટપાથ ઉપર જીવતા પરિવારના બાળકોને ભણાવવાનું શરૂ કરવાની હિંમત એક સંસ્થાએ કેળવી છે. શાળાએ માંડ જઈ શકે તેવા બાળકોને ભણતર સાથે મોજ મજા મસ્તીનો લાભ મળે તેવું આયોજન હાથ ધરાય છે, જેમાં 65% સુખી સંપન્ન ઘરના યુવક યુવતીઓ સેવા માટે નીકળી પડે છે. ગરીબ બાળકોને જિંદગીમાં ઘણી બધી બાબતોનો અભાવ હોય છે, તેને દૂર કરવાના ભાગરૂપે તેમના માટે ચટાકેદાર જમવાનું, રમતગમત તથા સિનેમા જેવા મોટેની વ્યવસ્થા પણ કરાય છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફાઉન્ડેશનના શાર્દુલભાઈ પટેલ કહે છે કે પહેલા વર્ષે અમે 230 ગરીબ બાળકોની જિંદગી બહેતર બનાવવાનું હાથ ધર્યું છે. ખાવા પીવાનું કઈ સારું મસ્ત હોય છે, અમને દર રવિવારે આમ એક્ટિવિટી કરાવે તો રમાડે છે બધું લાઈને, પછી દર રવિવારે અમને ફન એક્ટિવિટીઝ કરાવે, ગાર્ડનમાં લઈ જઈએ, ટોકીસમાં લઈ જઈએ, ભણવાની સાથેની કઈ પણ પ્રવૃત્તિઓ કરાવીએ, તેમજ 6 દિવસ ત્યાં સ્ટ્રીટ સ્કૂલ પણ ચાલુ, બીજા એક સહયોગી ટ્રસ્ટ સાથે ટાઈઅપ કરીને ચાલુ કરાવડાવી છે. કેટલા છોકરા ભણવામાં હોશિયાર હતા, સરકારી સ્કૂલમાંથી એમને પ્રાઇવેટ સ્કૂલમાં તબદીલ કરેલા છે, એમાં અમે એમના વાલી બન્યા છે, મેન્ટર્સ બન્યા છે. નવનિયુક્ત સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે નિજ મંદિરમાં પહોંચી પૂજા અર્ચન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. બનાસકાંઠા કલેક્ટર જેનુ દેવને ઈશ્વરસિંહ પટેલને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ માતાજીની ગાદીએ પહોંચતા ભટ્ટીજી મહારાજે રક્ષા પુટલી બાંધી હતી. સાથે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલતી સહકારી મંડળીઓમાં જ્યાં ગેરરીતિઓ ચાલતી હશે તેમની સામે કડક પગલાં લેવાશે અને જે મંડળીના ગ્રાહકો હશે તેના હિતમાં સરકાર કામ કરશે. એમાં પણ સવિશેષ ગુજરાતનું જે નામ છે એનાથી પણ
ખૂબ ઊંચે નામ રહે આવનાર દિવસોમાં માં અંબાના આશીર્વાદથી સમગ્ર રાજ્યની પ્રજા સુખ શાંતિ થાય એવી મને પ્રાર્થના કરી છે। વાત કરીએ સોશિયલ મીડિયાની, સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર। રિયો ઓલિમ્પિકનું શાનદાર રીતે સમાપન થયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ એથ્લીટોને અભિનંદન પાઠવ્યા હતા। ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને પ્રધાનમંત્રીએ બિરદાવ્યો હતો। સાથે જ બ્રાઝિલે મેજબાન દેશ તરીકે ઓલિમ્પિકનું શાનદાર આયોજન કર્યું હતું, આ માટે બ્રાઝિલનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો। પુષ્કરમાં યોજેલી તિરંગા યાત્રાની તસવીરોને ટ્વિટર પર પોસ્ટ કરી હતી। તેમની તિરંગા યાત્રાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવતા પોતાના ટ્વિટર પેજ પર રીટ્વીટ કરી હતી। મિનિસ્ટ્રી ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝના ટ્વિટર પેજ પર સરળ બિઝનેસની ફોટો પોસ્ટ કરાઈ છે, જેમાં લખ્યું છે કે નવી સરકારની મિશાલ હવે વ્યાપાર કરવું બન્યું આસાન, જેમાં સિંગલ વિન્ડો પ્રણાલી, વિશ્વ બેંકે ભારતમાં ઔદ્યોગિક તકો અંગે લીધેલી નોંધ, ઓનલાઈન બિઝનેસની પ્રોસેસ, કામદારોના પ્રશ્નોનું ઓનલાઈન નિરાકરણ માટેનું પોર્ટલ સહિતની વિગતો ફોટોમાં મૂકવામાં આવી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે। તો આકાશવાણીના હૈદરાબાદ કેન્દ્રની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ આંબાના છોડની રોપણી કરી હતી, જેમાં આકાશવાણી કેન્દ્રના અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓએ હાજરી આપી। તો કેન્દ્રીય મંત્રીએ મ્યુઝિક સ્ટુડિયોની પણ મુલાકાત લીધી હતી। ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝના ટ્વિટર પેજ પર મુકાયેલી આ ફોટોને ખૂબ લાઇક મળી રહી છે। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર પર ટ્વીટ કરતા જણાવ્યું હતું કે સાઉદી અરબમાં જે કંપનીઓને બંધ કરી દેવાઈ છે અને જે ભારતીય કામદારોને કાઢી મૂકવામાં આવ્યા છે તેમની મદદ કરવા વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ સાઉદી પહોંચ્યા છે। તેમણે કહ્યું કે ફસાયેલા ભારતીય પોતાનો ક્લેમ નોંધાવે અને ભારત પરત ફરે, ક્લેમની રકમ સરકાર અપાવશે, ક્લેમ નક્કી થવામાં સમય લાગી શકે છે, ત્યાં સુધી આપને ત્યાં રહેવું યોગ્ય નહીં હોય, તમામને ભારત નિઃશુલ્ક લાવવામાં આવશે, જેથી વિદેશમંત્રીએ તેઓને ભારત પરત ફરવા માટે વિનંતી પણ કરી। કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દિલ્હીના શાકુરપુરમાં યોજેલી તિરંગા યાત્રાની તસવીરો પોસ્ટ કરી હતી, જેને અસંખ્ય રીટ્વીટ અને લાઇક મળી રહ્યા છે। તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગ્રામીણ ભારતની બદલાતી તસવીરનો એક વિડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ સાહસિક, ટેકનોલોજીની જાણકારી, ઓનલાઈન સેવાઓનો લાભ વગેરેની માહિતી આપતો ડિજિટલ ઇન્ડિયાનો વિડિયો પોસ્ટ કર્યો છે, જેને અસંખ્ય લોકોએ રીટ્વીટ કર્યો છે। બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ટ્વિટર પર જણાવ્યું હતું કે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પૂર મામલે ચર્ચા કરી છે, એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે। રાજનાથસિંહે પૂર પ્રભાવિત રાજ્યોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આપત્તિના સમયે તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે। તો આ તરફ આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોના ટ્વિટર પેજ પર ગુજરાત વિધાનસભામાં જીએસટી સંશોધન બિલ પર ચર્ચા કરવા અંગેની માહિતી ટ્વીટ કરવામાં આવી। મેરી યુનિફોર્મ મેરી આદત હૈ, જૈસે કી સાંસ લેના, અપને દેશ કી રક્ષા કરના। મેં કમાન્ડર રુસ્તમ પાવરી, ઇન્ડિયન નેવી। બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ રુસ્તમે માત્ર 9 દિવસમાં 100 કરોડની કમાણી કરી લીધી છે। રુસ્તમ ફિલ્મનો બીજા સપ્તાહમાં પણ દર્શકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે। અક્ષયની સૌથી ઝડપથી 100 કરોડની કમાણી કરનારી આ ફિલ્મ બની ગઈ છે। આ પહેલા એરલિફ્ટે પણ 10 દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી। સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। દીકરી દેવો ભવ, આ ઉદ્ગાર નીકળી જાય જ્યારે રિયોમાં ભારતની દીકરીઓના પ્રદર્શનને જોઈએ। સિંધુ અને સાક્ષીની સિદ્ધિ દેશ ક્યારેય નહીં ભૂલે। રિયોના સફરમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, પરંતુ કેટલાક ખેલાડીઓએ એવો ઇતિહાસ સર્જ્યો છે કે ખેલપ્રેમીઓ હવે સુવર્ણ પદકની આશાએ આતુરતાથી 2020ની રાહ જોશે। બ્રાઝિલના રિયો શહેરમાં 5 ઓગસ્ટથી શરૂ થયેલા રિયો ઓલિમ્પિકનું રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થયું। રેસલિંગમાં પદક જીતી ભારતને રિયોમાં પહેલો ચંદ્રક અપાવનારી સાક્ષી મલ્લિકે ભારત તરફે સમાપન કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કર્યું હતું। રિયોમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, જોકે દેશની 4 દીકરીઓએ દેશનું માન જાળવી રાખ્યું। દીકરીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતા હરિયાણાની પસંદગી પ્રધાનમંત્રી મોદીએ બેટી બચાવ અભિયાન માટે કરવી પડી હતી। તે જ રાજ્યની સાક્ષી મલ્લિકે કુશ્તીમાં ભારતને કાંસ્ય ચંદ્રક અપાવતા રિયોમાં ભારતનું ખાતું ખોલાવી ઇતિહાસ સર્જ્યો હતો। તો પીવી સિંધુએ પણ બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને રજત ચંદ્રક અપાવ્યો। આ સાથે જ અન્ય 2 દીકરીઓએ પણ શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ સર્જ્યો। દીપા કર્માકરે 120 વર્ષમાં પ્રથમ વખત
भारत ने जिम्नास्ट में फाइनल सुधी पहुंचाड्यू अने त्यां सौथी मुश्किल वॉल्ट ऑफ डेथ परफॉर्म कर्यू। जो कि दीपा चौथा क्रमे आवता चंद्रक ने मेळवी शकी। आ उपरांत ललिता बाबरे 32 वर्ष पछी ट्रेक एंड फील्ड इवेंट नी फाइनल में भारत ने पहुंचाड्यू। रियो में 46 सुवर्ण और 121 पदकों मेळवी अमेरिका प्रथम स्थाने रह्यू, तो 27 सुवर्ण और 67 पदकों मेळवी ब्रिटन बीजा स्थाने रह्यू। तो छेल्ला 16 वर्ष में सौथी नबळू प्रदर्शन करता चीन 26 सुवर्ण और 70 पदक मेळवी त्रीजा स्थाने रह्यू। हवे पछी यजमान पदे जापान होवाथी ओलिम्पिकनो फ्लेग ग्रहण करवा जापानना प्रधानमंत्री शिंजो आबे हाजर रह्या हता। आ साथे मिड डे न्यूज समाप्त करीए छीए। नमस्कार।